ધોરણ સાત વિષય ગણિત પ્રકરણ ચૌદ સમિતિ ભાગ બે આપણે ભાગ એકની અંદર વિભાગ એની વાત કરી હતી જેમાં નિયમિત બહુકોણ આકૃતિ માટે રેખાઓની સમિતિની વાત કરી હતી એટલે સમિત આકૃતિઓની ચર્ચા કરી હતી ધોરણ છમાં હતું તે પ્રમાણે થોડું રિવિઝન પણ કર્યું આપણે હવે વાત કરીએ સ્વાધ્યાય ચૌદ પોઈન્ટ એક પ્રશ્ન એક કાણા પાડેલી આકૃતિઓની નકલ કરો અને સમિતિની અક્ષ શોધો તો તમને અહીંયા જુદી જુદી આકૃતિ આપી છે એલ સુધીની આકૃતિ આપેલી છે તમારે સમિતિની અક્ષ શોધવાની છે સમિતિની અક્ષ એટલે એવી રેખા દોરવાની તમારે કે એના બે સરખા ભાગ થઈ જાય અને એક ભાગ બીજા ભાગ ઉપર બંધ બેસતો આવવો જોઈએ તો તમે ધ્યાનથી નિરીક્ષણ કરશો તમને ખ્યાલ આવશે પહેલી આકૃતિ જે એ આપેલી છે હવે કોઈ એમ કે મારે આ પ્રમાણે દોરવી છે તો જો તમે આ ભાગને આના ઉપર બંધ બેસતો કરવા જશો તો આ જે કાણું તમને દેખાય છે એ અહીંયા રહી જશે જ્યારે આ કાણું તમારે ઉપરના ભાગે આવી જશે એટલે આ કાણું આના ઉપર બંધ બેસતું આવતું નથી માટે આવી રીતે આપણે સમિતિની અક્ષ દોરી શકીશું ને એ ખોટી થશે તો કેતે દોરી શકાય તો આ પ્રમાણે સમિતિની અક્ષ દોરીશું આપણે ઊભી વચ્ચેથી તો હવે જુઓ આ ભાગને જ્યારે વાળીને આ ભાગ ઉપર ગોઠવીશું તો આ જે કાણું છે કાણું આના ઉપર આવી જશે તો આ પહેલી થઈ ગઈ આના માટે ઊભી દોરાશે આપણે આવી રીતે ત્યારબાદ બીજા માટે તો આ પ્રમાણે દોરાશે એટલે આ ભાગને વાળીશું આપણે તો આ ભાગ ઉપર બંધ બેસતો આવશે અને આ જે કાણું છે એ કાણાની સાથે આવી જશે તો આ પ્રમાણે તમારે જાતે વિચારતું જવાનું છે આ પ્રમાણે દોરી શકાય આની અંદર આમાં પણ આ પ્રમાણે દોરી શકાય સમિતિની રેખા આના માટે જો સમિતિની રેખા દોરીએ આપણે તો આ એક બે એ જ પણ ત્રીજી પણ દોરી શકીશું આપણે ચોથી દોરી શકીશું આ પ્રમાણે તો તમારે જાતે બાકીની વિચારવાની છે અને એ દોરીને તમને અહીંયા બતાવી છે જો સમિતિની રેખા જે મેં સમજાવી તે તમને ચાર આકૃતિ એ બી એમાં સમજાવી ઉપરાંત પાંચમી આપણે

સમિતિની રેખા દ્વારા બાકીના કાણા શોધો હવે તમને અહીંયા શું હતું કાણા આપેલા હતા અને સમિતિની રેખા તમે દોરતા હતા જો દેખાય છે તમને અહીંયા બે કાણા આપેલા છે કા ને કા એટલે આપણે સમિતિની રેખા પ્રમાણે દોરી હવે તમને સમ એક કાણું આપેલું છે સમિતિની રેખા આપીએ છીએ અને બીજું કાણું તમારે શોધવાનું છે આવી રીતે તો જોઈએ આપણે પ્રશ્ન બેની ની અંદર પહેલી આકૃતિ જુઓ તમે આરામથી દર્શાવી શકશો ક્યાં કાણું ગોઠવવું જોઈએ તો તમને ખબર છે સમિતિની રેખા અહીંયા દોરેલી છે તો આ જે નીચેવાળો ભાગ છે નીચેવાળો ભાગ ઉપરના ઉપર ગોઠવાશે તો આ કાણું ક્યાં જશે તો અહીંયા આવશે આવી રીતે એટલે આપણે આની અંદર એનાય જ આકૃતિ દોરી ફક્ત અહીંયા કાણું દોરવાનું છે કાણું બતાવવાનું છે બસ તો આ પહેલી આકૃતિ માટે આપણે કાણું શોધ્યું તે બીજી આકૃતિ માટે ક્યાં થશે તો એ પણ તમને ખ્યાલ છે અહીંયા છે તો એથી જ્યારે વળશે તો નીચેનો ભાગ ઉપરના ભાગ ઉપર જશે ત્યારે આ નીચેનો ભાગ ઉપરના ભાગ ઉપર જાય ત્યારે કાણું અહીંયા છે જુઓ તો અહીંયા આવશે આટલે એટલા માટે આપણે કાણું અહીંયા દોરવું પડશે આવી રીતે તો આ આની અંદર દોરાશે અહીંયા ત્રીજી આકૃતિમાં જો સમિતિની રેખા આ પ્રમાણે છે એટલે એનું કાણું આપણે અહીંયા દોરીશું એટલે આકૃતિ દોરી અને એમાં તમારે બતાવવાનું છે ચોથી આકૃતિમાં જો સમિતિની રેખા તમને દેખાય છે આ સમિતિની રેખા છે એટલે એના કારણે એનું કાણું આપણને અહીંયા મળશે આની અંદર તમે સમિતિની રેખા અહીંયા જુઓ છો તો આનું કાણું અહીંયા આવશે અને આના કારણે આનું કાણું અહીંયા મળશે આપણને તો આવી રીતે તમારે બાકીના કાણા દર્શાવતી આકૃતિ બતાવવાની છે છે અને જે અહીંયા દોરેલી જુઓ ઓકે તો બાકીના કાણા દર્શાવતી આકૃતિઓ જે તમારો સવાલ હતો ઉપરનો એનો જવાબ થઈ ગયો પ્રશ્ન બે નો જવાબ થયો પ્રશ્ન ત્રણ નીચેની આકૃતિઓમાં અરીસાની રેખા એટલે કે સમિતિની રેખા તૂટક રેખા વડે દર્શાવવામાં આવી છે તૂટક રેખા પર પ્રતિબિંબ વડે દરેક આકૃતિને પૂર્ણ કરો તમે તૂટક રેખા સામે અરીસો મૂકી અરીસામાં છબી જોઈ શકો છો શું તમે પૂર્ણ કરેલી આકૃતિઓના નામ કૌંસમાં આકાર ફરી યાદ કરી શકશો તો આપણને આપેલું છે પહેલું તો તૂટક રેખા દેખાય છે જુઓ અને એ જે રેખા છે એ સમિતિની રેખા છે તો આપણે જ્યારે અહીંયા અરીસો મૂકીશું આના ઉપર ત્યારે આનું પ્રતિબિંબ આપણને અહીંયા આવી રીતે જોવા મળશે આ પ્રમાણે તો આ પહેલી આકૃતિ અને આ જે આકૃતિ બની જાય છે તે કઈ બની જાય છે ચોરસ બની જાય છે તો તમારે આવી રીતે આકૃતિ પૂરી કરવાની છે જે નીચે પૂરી કરી છે જુઓ ચોરસ બીજી આકૃતિની વાત કરીએ તો અહીંયા જેટલો ભાગ છે અહીંયા જ્યારે આપણે અરીસો મૂકી દઈશું ત્યારે આપણને અહીંયા જેટલો ભાગ છે એટલો નીચે આ પ્રમાણે જોવા મળશે અને ત્યારબાદ અહીંયા ત્રાસો જોવા મળશે તો આકૃતિ કઈ બની ગઈ ત્રિકોણ બની ગઈ એટલે બીજાનો જવાબ લખ્યો છે જુઓ ત્રિકોણ બી ત્રિકોણ ત્યારબાદ સી એની અંદર જો આપણે વાત કરીએ તો અહીંયા જો અરી દેવામાં આવે તો આપણને આ પ્રકારે જોવા મળશે કે જે ચતુષ્કોણ બતાવે છે ચાર બાજુ એક બે ત્રણ ચાર ચારે ચાર બાજુ સરખી થવાના કારણે એને આપણે કહીશું સમ બાજુ ચતુષ્કોણ સમ બાજુ ચતુષ્કોણ એના પછી પાંચમી આકૃતિ જોવો ડી જયારે આપણે અરીસો મૂકીશું ત્યારે આપણને જે દેખાશે તે આ પ્રમાણે દેખાશે આવી રીતે અને આ જે છે તે આકૃતિ બનશે એક બે ત્રણ ચાર પાંચ બાજુ છ આની અંદર પંચકોણ જોવા મળે છે પાંચ કોણાઓ જોવા મળે છે એમાંથી આ એક સળંગ બાજુ થઈ જશે સીધી લીટી રૂપે એટલે પંચકોણ થઈ ગયું જો આ એક બે ત્રણ ચાર અને પાંચ પંચકોણ બનશે બાજુની આકૃતિમાં જો જોઈશું તો આપણને આ ભાગ અહીંયાથી પાછો સરળ થશે આ બાજુ થોડો ભાગ સર થશે એક બે અને ત્રણ આ પ્રમાણે તો આપણે હવે જો બાજુ ગણીશું તો એક બે ત્રણ ચાર આ ભાગ આટલો ચાર પાંચ અહીંયા જોવા મળશે ચાર અરે પાંચ છ સાત અને ઉપરનો આઠ આ ડિલિટી અષ્ટોણ બનશે તો આ પ્રમાણે તમે સમિતિની જે રેખા છે એ રેખા વડે દર્શાવેલો ભાગ છે એના ઉપરથી આકૃતિ આપણે પૂર્ણ કરી એના નામ લખ્યા જે તમને બતાવ્યા છે જો નીચે એ બી સીડી ઈ એફ પ્રશ્ન નંબર ચાર નીચે આપેલી આકૃતિઓ એક કરતાં વધારે સમિતિની રેખા દર્શાવે છે આવી આકૃતિઓ ઘણી રૈખિક સમિતિ ધરાવે છે એવું કહેવાય જો આની અંદર એક કરતાં વધારે સમિતિની રેખા દેખાય છે એક બે આની અંદર દેખાય છે એક બે ત્રણ ચાર આમાં એક બે ત્રણ દેખાય છે જુઓ તો એક કરતાં વધારે છે તો નીચેની આકૃતિઓમાં જો ઘણી રેખિક સમિતિ હોય તો તે ઓળખો તો આપણે નીચેના માટે કહેવાનું છે હોય તો તો પહેલી આકૃતિ એ બી સી ડી ઈ એફ જી એચ આ પ્રમાણે આપણને આઠ આપેલી છે તો પહેલાં માટે જુઓ કેટલી મળી શકે છે તે એક બે અને ત્રણ તો આવી તમારે દોરવાની છે આકૃતિ પછી આમાં સમિતિ રેખા બતાવવાની છે જે તમને નીચે બતાવી છે છે જો અને પછી આનો જવાબ લખવાનો તમારે કે એ સમિતિની ત્રણ રેખાઓ છે એ સમિતિની ત્રણ રેખાઓ છે ત્યારબાદ બીજું એની અંદર જો આપણે દોરીએ તો એક બે પછી જવાબ લખવાનો છે બી કરીને સમિતિની બે રેખાઓ છે આની અંદર અંદર જો વાત કરીએ ની ત્રણ તો ત્રણ સમિતિની રેખા છે એટલે સી સમિતિની ત્રણ રેખાઓ છે ડીની અંદર જો વાત કરીએ આપણે તો બે તો સમિતિની બે રેખાઓ છે તો બાકીની તમારે આવી રીતે વિચારવાની છે નીચેની આકૃતિઓ માટે એચની અંદર જો વાત કરીએ આપણે તો એચની અંદર સમિતિની રેખાઓ કઈ રીતની મળશે તો એક ત્યારબાદ બે ત્રણ હવે ઊભા ભાગ માટે લઈશું ચાર પાંચ કારણ કે આ જે ગોળાકાર ભાગ છે હવે એના કારણે લઈશું આપણે છ તો એનો અર્થ એ થયો કે સમિતિની છ રેખાઓ છે અને આ જે એ બી એફ જી છે આપણને આઠ એની દોરીને મેં તમને બતાવી છે જો અને એના જવાબ પણ લખ્યાની છે આ પ્રમાણે એ બી સી ડી નો જવાબ છે એ જ રીતે સમિતિ તરીકે કોઈ પણ વિકર્ણ લો અને વિકર્ણ વિશે આકૃતિને સમિત બનાવવા માટે વધુ ચોરસ છાયાંકીત કરો તો તમને અહીંયા બતાવેલું છે જુઓ આકૃતિ અને અહીં આપેલા આકૃતિની નકલ કરવાની છેલ્લે આકૃતિ ફરીથી દોરવાની છે આપણે રેખિક સમિતિ તરીકે પણ વિકર્ણ લો અને વિકર્ણ વિશે આકૃતિને સમિત બનાવવા માટે વધુ ચોરસ એટલે આમાં બીજા આપણે ચોરસ બનાવવાના છે બીજો સવાલ છે શું તેના માટે એક કરતાં વધુ રીત શક્ય છે અને ત્રીજો સવાલ છે શું આકૃતિ બંને વિકર્ણો વડે સમિત હશે તો તમને આકૃતિની અંદર બતાવેલું છે જુઓ કે આ જે ભાગ છે તે બ્લેક કરેલો છે તમે ટેક્સ્ટ ટેસ્ટબુકમાં જોશો તો દેખાશે વધારે ક્લીન બ્લેક આટલો બેક બ્લેક છે હવે આપણે વિકર્ણ દોરીને સમિતિની રેખા છે એવું બતાવવાનું છે જુઓ તો દોરેલા દેખાય છે તમને વિકર્ણ અને બીજા આપણે કેટલાક ચોરસ દોર્યા આ એક ચોરસ જાતે દોરે બે ત્રણ ને ચાર જાતે દોરે આ આપને આપેલો હતો ચોરસ રેખાંકિત કરીને આકૃતિમાં જોશો તમારી ટેક્સ બુકમાં એટલે ક્લીન દેખાશે અહીંયા આપેલો છે આપણને તો આપણે પહેલા પહેલાંનો જવાબ આપીશું કે એસી વિકર્ણ દોરીએ તો તે સમિતિની રેખા છે જો આ એસી વિકર્ણને કારણે સમિતિની રેખા બનશે કારણ કે બે સરખા ભાગ થશે આકૃતિમાં છાયાંકીત ચોરસોને ધ્યાનમાં લેતા આકૃતિ એસી વિકર્ણ પ્રત્યે સમિત છે એવું કહી શકીએ બીજા ચોરસ દોરવા છતાં પણ આકૃતિ સંમિત રહેશે આપણે બીજા ચોરસ દોર્યા તો આકૃતિ સંમિત રહેશે કેમ કારણ કે આના ઉપર આ ભાગ આવી જશે આના ઉપર આ ભાગ આવશે આના ઉપર આ ભાગ આવશે આના ઉપર આ ભાગ આવશે ફરી એકવાર વિકર્ણ મેં એસી દોર્યું તો આના ઉપર આ ભાગ આવશે ત્યારબાદ આના ઉપર આ ભાગ આવશે જે રેખાંકિત કર્યો આપણે એક આપ્યો તો એક કર્યો છે એ તે આપણે આ રેખાંકિત કર્યો અહીંયા રેખાંકિત આપેલો છે એટલે આના ઉપર એ આવશે આ રેખાંકિત આપેલો છે તમને અને તમે આ રેખાંકિત કર્યો એટલે એના ઉપર ચોકડી ઉપર ચોકડીવાળો ભાગ આવશે તો આવી રીતે આપણે રેખાંકિત ભાગ દોરીને એટલે કે ચોરસ બનાવી શકીએ છીએ બીજો સવાલ એ હતો શું તેના માટે એક કરતાં વધુ રીત શક્ય છે તો આકૃતિની અંદર બતાવી છે બીડી ઇએફ અને જી એચ ડોટેડ રેખાઓ વડે પણ સંમતિ છે સંમિત છે એટલે કે આકૃતિ એક કરતાં વધારે રીતે પણ સંમિત છે એમ કહી શકાય ત્રીજું સવાલ એ હતો શું આકૃતિ બંને વિકર્ણો વડે હશે તો હા આકૃતિ એસી અને બીડી બંને વિકર્ણ વડે સંમિત છે કારણ કે તમે અહીંથી જ્યારે આને દોરશો ત્યારે આ ભાગ આના ઉપર આવી જતો હોય છે અને ચોરસ ચોરસ ઉપર ગોઠવાય છે માટે આપણે હા કહી શકીશું આની અંદર તો આ પ્રમાણે સમિતિની રેખાઓની આપણે વાત કરી બહુકોણની અંદર થોડી વધારે ભાગ બે પૂરો થયો